ચાલવા આજે આપણે ભણશું 16 લેસન હી શી એન્ડ ઈટ હી એટલે તે છોકરા માટે વપરાય છે શી છોકરી માટે વપરાય છે એન્ડ એટલે અને આઈટ ઈટ એટલે તે પ્રાણી પંખી કે કોઈ નિર્જીવ વસ્તુ માટે વપરાય છે બરાબર છે ચાલો તો હવે આપણે નીચે જોઈએ The words he, she and it are sometimes used in place of naming word. હવે he, she, it છે ને એનો ઉપયોગ ક્યાં થાય છે તમને ખબર છે તો કે he નો ઉપયોગ છે ને તો કે છોકરાનું કોઈ પણ નામ હોય ને જેમ કે મહેશ છે તો મહેશની જગ્યાએ આપણે he વાપરી શકીએ પછી she નો ઉપયોગ ક્યાં થાય તમને ખબર છે તો કે she નો ઉપયોગ ક્યાં ખબર છે મીના છે ને તો મીનાની જગ્યાએ આપણે she she એટલે છોકરી માટે જે વપરાય એને she એ વાપરી શકીએ છીએ અને ઈટ નો ઉપયોગ ક્યાં થાય ખબર છે તો એ કોઈ પણ વસ્તુ માટે પણ થાય કોઈ પણ પ્રાણી માટે પણ થાય કોઈ પણ પંખી માટે પણ થાય બરાબર એટલે તમારે વસ્તુનું નામ વારા ઘડીએ ના લખવું હોય તો આપણે ઈટ લખી શકીએ બરાબર તો હું તમને ખજે એક ઉદાહરણ આપું આપણે ઓલી વાર્તા લખતા હોય અથવા તો કોઈ નિબંધ લખતા હોય કે ગાયનો નિબંધ લખીએ બરાબર તો ગાયના નિબંધમાં શું છે ગાયને ચાર પગ છે ગાયને એક પૂંછડી છે ગાયને બે સિંગડા છે પણ વારે ઘડીએ ગાય 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 ન લખવાનું બે વાર ગાય લખી લીધું એક વાર ગાય લખ્યું પછી આપણે એમ લખે તેને ચાર પગ છે તેને એક પૂંછડી છે તેને બે સિંગડા છે તેને તેને કહીએ ને હા ઈ ઈટ બરાબર છે અથવા આપણે ગાંધીજી વિશે નિબંધ લખતા હોય તો ગાંધીજી ખૂબ સરળ સ્વભાવના હતા ગાંધીજી સત્યમાં માનતા હતા પછી ગાંધીજી 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 ના લખવાનું હોય પછી ગાંધીજીની જગ્યાએ શું લખવાનું હોય તેઓ ખૂબ અહિંસા પ્રેમી હતા બરાબર છે એવી રીતે તે વાપરવાનું અને કોઈ છોકરી વિશે નિબંધ લખતા હોય તો એમાં છોકરીનું નામ જ ન લખવાનું હોય કે મીના આમ મીના તે મીના આમ મીના રોજ સવારે વહેલી ઉઠે મીના રોજ સવારે ચાલવા જાય મીના દરરોજ સવારે કામ કરે મીના મીના ન તેણી દરરોજ સવારે વહેલી ઉઠે છે તેણી દરરોજ સવારે નાહી ધોઈ અને દર મંદિરે જાય છે તો એ બધામાં તેણી અથવા તે લખીએ છીએ તો એ જે નામની જગ્યાએ છે વાપરીએ છીએ છોકરા માટે હી કે જે છોકરાનું નામ હોય એની જગ્યાએ તમે હી વાપરી શકો છો છોકરીની નામની જગ્યાએ તમે શી વાપરી શકો છો અને કોઈ પ્રાણીનું નામ કે પંખીનું નામ કે કોઈ વસ્તુના નામની જગ્યાએ તમે ઈટ વાપરી શકો છો બરાબર છે તો હી ઇઝ યુઝડ ઇન પ્લેસ ઓફ નેમ્સ ફોર મેન એન્ડ બોયઝ હવે હી નો ઉપયોગ છે ને કોઈ છોકરા માટે અથવા તો કોઈ ભાઈ માટે અથવા કોઈ પુરુષની જગ્યાએ હી નો ઉપયોગ થાય છે શી નો ઉપયોગ પણ કોઈ સ્ત્રી કે કોઈ છોકરીના નામની જગ્યાએ તેનો ઉપયોગ થાય છે બરાબર ઈટ ઈટ નો ઉપયોગ ક્યાં થાય છે તો કે કોઈ વસ્તુ થિંગ્સ એટલે વસ્તુ બર્ડ્સ એટલે પંખીઓ અને એનિમલ્સ એટલે પ્રાણી પ્રાણી પંખી કે કોઈ વસ્તુની જગ્યાએ ઈટ નો ઉપયોગ થાય છે આપણે ઉદાહરણ જોઈએ વિકી ઇઝ માય ફ્રેન્ડ વિકી મારો મિત્ર છે વિકીની જગ્યાએ હવે શું વાપરે છે વિકી છોકરો છે છોકરા માટે શું વાપર્યું છે હી લાઇક્સ ક્રિકેટ તેને ક્રિકેટ ખૂબ ગમે છે હી સ્ટેન્ડ્સ ફોર વિકી બરાબર સમજાઈ ગયું તમને મીના ઇઝ અ ગર્લ મીના છોકરી છે સી ઇઝ 10 યર્સ ઓલ્ડ હવે મીનાની જગ્યાએ છોકરી છે તો શું વાપરેલું છે શી વાપરેલું છે ને હા પછી શું છે ધીસ ઇઝ અ કેટ આ બિલાડી છે હવે બિલાડી બિલાડી નહીં લખવાનું હવે બિલાડીની જગ્યાએ શું વાપરવું પડે ઈટ ઇટ ઇઝ સ્લીપિંગ ઇન ધ બેક બકેટ અથવા તો બાસ્કેટ તે બાસ્કેટની અંદર સૂતી છે બરાબર છે ને ચાલો હવે આપણે જોઈએ શું જોઈશું એક્સરસાઇઝ જોઈશું કે રાઇટ હી શી ઓર ઈટ કરેક્ટલી ઇન ધ બ્લેન્ક તમારે ખાલી જગ્યામાં હી શી અને ઈટનો ઉપયોગ કરવાનો છે તો આપણે આ જવાબને જોવા નથી આપણે એમને એમ લખીશું ખાલી જગ્યા ઇઝ અ પોસ્ટમેન પોસ્ટમેન છે ને આ પોસ્ટમેન ભાઈ છે કે બહેન છે ભાઈ છે ને તો ભાઈ માટે આપણે શું વાપરીએ છીએ હી શી કે ઈટ શું વાપરીએ છીએ હી વાપરીએ છીએ શી વાપરીએ છીએ કે ઈટ વાપરીએ છીએ શું વાપરીએ છીએ શી નહીં રોંગ હી વાપરીએ છીએ ભાઈ છે તો આપણે હમણાં જ સમજી ગયા ને કે હી વાપરીએ છીએ ઓકે ચલો આપણે બીજું જોઈએ અથવા તો આપણે અહીંયા ત્રીજું જોઈએ ચલો ખાલી જગ્યા ઇઝ અ નર્સ તો નર્સ કોણ છે નર્સ કોણ છે છોકરી છે હા છોકરી તો દેખાય છે ને તો હવે આપણે શું કરશું તેનો શું વાપરશું આપણે છોકરી છે તો હી વાપરશું શી વાપરશું કે ઈટ વાપરશું
વાપરશું હી પણ હી તો છોકરા માટે વપરાય છે ના તો છોકરી છે તો છોકરી માટે શું વાપરશું સી વાપરશું વેરી ગુડ તમે પણ હોશિયાર થઈ ગયા બધા આમ આવડે છે જવાબ દેતા બધાને ઘરે જાતે જવાબ દેજો બધા મોઢે બરાબર સી વાપરવાનું આપણે પાંચમું જોઈએ પાંચમામાં ખાલી જગ્યા ઇઝ અ સિંગર તો સિંગર કોણ છે છોકરો છે છોકરા માટે શું વપરાય ઈટ વપરાય ઈટ એટલે તો પ્રાણી ને પંખી માટે વપરાય આ તો છોકરો છે તો છોકરા માટે શું વપરાય હી વપરાય વેરી ગુડ હી એટલે છોકરા માટે વપરાય એના પછી આપણે જોઈએ સેવન સેવન એટલે સાતમું જોઈએ ખાલી જગ્યા ઇઝ અ બલૂન બલૂન એટલે ફુગ્ગો ફુગ્ગો જીવિત છે ના નિર્જીવ છે ને ફુગ્ગો સજીવ ને નિર્જીવ ખબર છે તમને સજીવ એટલે શું ખબર છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે હાલીને જઈ શકે ને એક પોતાની જાતે હો એને સજીવ કહેવાય નિર્જીવ કોને કહેવાય એ જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ત્યાં પડી એ પોતાની જાતે ક્યાંય ન જાય આપણે હલાવે તો એ જાય એ નિર્જીવ કહેવાય તો ફુગ્ગો જાતે જઈ શકે તમને એમ થાય કે હા જઈ શકે પવન આવે તો વયો જાય પણ એ પવન આવે છે એટલે જાય છે ને એ બાકી જાય છે તો કે નહીં તો એ તો નિર્જીવ છે તો એ તો વસ્તુ થઈ ને ફુગ્ગો ફુગ્ગો વસ્તુ થઈ તો વસ્તુ માટે આપણે શું વાપરીએ હમણાં જ આપણે સંઘ સાથે શું વાપરીએ હી વાપરીએ તો કે નહીં એ તો છોકરા માટે વાપરે શી એ તો છોકરી માટે વાપરે તો વૈધુ શું ઈટ તો ઈટ માટે શું વાપરીએ તો કે ઈટ ઈટ એટલે વસ્તુ વસ્તુ માટે વાપરીએ ઓકે આપણે અહીંયા જોઈએ હવે અહીંયા પણ આપણે પેન્સિલ રાખી દઈને જવાબ બોલીએ ખાલી જગ્યા ઇઝ અ સ્વીપર સ્વીપર એટલે શું ખબર છે તમને જે તમારી ઘર પાસે સાફ સફાઈ કરવા આવે છે ને દરરોજ સવારે એને સ્વીપર કહેવાય છે તમે આગળ પણ ભણી ગયા ને તો એ સ્વીપર સ્વીપર ભાઈ છે ને તો કે હા તો ભાઈ માટે તો કે હી સાચું ને કે શી હી હા હી ચાલો એના પછી ખાલી જગ્યા ઇઝ અ મંકી મંકી કોણ છે વાંદરો વાંદરો કોને કહેવાય પ્રાણી પ્રાણી છે ને પ્રાણી માટે શું વપરાય છે ઈટ શું વપરાય ઈટ વપરાય આઈ ટી ઈટ ખાલી જગ્યા ઇઝ અ સ્પેરો સ્પેરો એટલે ચકલી ચકલી માટે શું વાપરીએ છીએ સી સી એટલે ચકલી તો છોકરી જેવું નામ છે ને સી વાપરીએ ને ના ચકલી તો પક્ષી છે તો પક્ષી માટે શું વપરાય ઈટ વપરાય શું વપરાય ઈટ વપરાય અને ખાલી જગ્યા ઇઝ અ ટીચર ટીચર કોણ છે તો બેન દેખાય છે કા છોકરી જેવા દેખાય છે અહીં બેન કોણ છે બેન એટલે છોકરી છે ને તો ઈટ વાપરશું ઈટી તો પણ ઈટ તો પ્રાણી પંખી ને વસ્તુ માટે વપરાય ટીચર તો છોકરી છે પ્રાણી પંખી કે વસ્તુ તો નથી છોકરી માટે હી હી તો છોકરા માટે વપરાય તો શી યસ સી વપરાય શી કેના માટે વપરાય છોકરી માટે વપરાય ઓકે તો બસ સમજાઈ ગયું ને બધાને ખાલી જગ્યા કે ક્યાં શું વપરાય છે ઓકે બાય બાય.